નમસ્કાર ખેડૂત મિત્રો અને જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો અને જય ઠાકર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવા વિડીયોમાં, અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે અવનવા વિડીયો આવા જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. તો આજની તારીખ છે 28 ડિસેમ્બર 2023. 2-3 દી રહ્યા, હમણાં આવી જશે નવું વર્ષ. અને આપણે રામ જન્મભૂમિ જે અયોધ્યા છે ત્યાં પણ ભગવાનને પણ બેહાડી દે. અને આજે આપણે વિડીયોની અંદર એ જણાવવાનું છે કે આજે ધૂંધળું વાતાવરણ અને જે આકાશમાં જે કચ્છના લીસોટા થઈ ગયા છે એને કાતરો કહેવાય, વાદળા સ્વરૂપમાં પણ ક્યાંક થઈ ગયું છે. અને આંબલલાલની આગાહી પણ મારી પાસે આવી છે. એટલે વાતાવરણને ધ્યાનમાં રાખીને મિત્રો, પાણી પાવાનું હોય તો જરાક ધ્યાન રાખીને પાજો. અને બીજા નંબરમાં એવું છે કે જે મિત્રોને પાણી પવાઈ ગયું હોય એના માટે આગોતરા પગલાં લેવાના છે. એ આ વસ્તુ આપણે આજે હવે બોલતો નથી, ફોલિયો ગોલ કરીને થાકી જાય. તો આગોતરા પગલાં લેવા માટે આપણા પાસે આ બે વસ્તુ આવી ગઈ છે. આ છે ઈસાબિયોન. તો આપણે 2-40 મિનિટ રાખી અને પંપની અંદર છંટકાવ કરવાનો. જે ઈસાબિયોન છે, ઈસાબિયોન છે, એમાં એકદમ સારા એવા ન્યુટ્રન્સ હોય. અને આની અંદર જે ફોલિયો ગોલ છે, તમે ભલે બીજી કોઈ કંપનીને લ્યો તો કંઈ વાંધો નથી, પણ આમાં મેટાલેક્સિલ 3.3% છે અને કોલોરોથિનોનિલ 33.1% છે. તો આ બેનું મિશ્રણ છે. જે જટાયું અને મેટાલેક્સિલ આપણે વાત કરતા હતા ને કે અમે પીવરાવીથી પાણી ભેગી, એનું મિશ્રણ છે. 35-40 થી 45 દિવસનું જીરું હોય ત્યાં લગાડો લીલો સુકરો આવવાનો ભય રહેતો હોય છે. અને આના માટે એક બીજું બેસ્ટ પણ છે કવચ ફ્લો, એ પણ સિજન્ટાનું જ છે. તો મિત્રો, અમે બે આ દવાનું કોમ્બિનેશન કર્યું છે અને હાલ આપણે એને છંટકાવ ચાલુ છે. અને ત્રીજી છે આપણે કેમસ્ટાર કંપનીનું, એને આપણે થાયોમેથોક્ઝામ 25% છે, એની 2-2 ચમચી પંપની અંદર નાખતા જઈએ. એટલે કોઈ પણ ઝીણા મોટી ચૂસક જીવાત હોય તો પણ મરી જાય. વારે ખેરે છંટકાવમાં તમે આ નાખો એટલે તમારે કોઈ હેવી મારવી ના પડે. તો મિત્રો, કોઈને વધારે પાણીની જરૂર ના હોય તો હમણાં પાણી આપતા નહીં, અથવા તો જે ઓલા નવા ફુવારા તમને બતાવ્યા હતા એ ફુવારા પદ્ધતિથી 1-2 ઇંચ પલળે એટલું જ પાણી આપજો. અને એથી વધારે તમારે એવું થાય છે કે હુકારો આવવા માંડ્યો છે અને કંટ્રોલ નથી થતો, આ બધું વાપરી લીધું છે તો બાયરનું એલિયટ છે, એન્ટ્રાકોલ એ પણ બાયરનું જ છે. તો એ એગ્રોમાં જઈ અને કેટલું પ્રમાણ રાખવું એ તમને સલાહ દે. હું કહી નહીં તો એગ્રોવાળાને સલાહ અલગ અલગ થાય તો પછી તમે સકરી ચડી જાઓ. એટલા માટે આ બેનું કોમ્બિનેશન કરી અને છાંટજો. અને એન્ટ્રાકોલ અને એલિયન આ બે ભેગી કોઈ એસિડિક એટલે જંતુનાશક દવા છાંટતા નહીં, કેમ કે ફંગીસાઇડ ભેગી જંતુનાશકનું રિઝલ્ટ 50% જ આવશે. અને ત્યાર પછી એને ભેગું તમારે નાખવું હોય તો તમે જીબ્રેલિક નાખી શકો, જીરાની વૃદ્ધિની જરૂર હોય તો. કેમ કે જીરું કે ધાણા છે કે ગમે એ પાક હોય, ગમે એ પાકની અંદર જ્યારે આપણે છોડ નરમો પડી જાય, સુકાઈ જવાની તૈયારી હોય, સુકારો આવતો હોય, ત્યારે એની જે મૂળ હોય, મૂળની અંદર ફૂંગ બેસતી હોય છે અને મૂળ વિકાસ ના કરી શકતા હોય, ત્યારે એને વૃદ્ધિ કરાવવાની જરૂર હોય તો એની વૃદ્ધિ થાય તો એ છોડ હોયની અવસ્થામાં રહી જાય. પ્લસ એક વસ્તુ એવી છે કે જે ભાઈને હુકારો બેસી ગયો છે એને જેટલા છોડવા નરમા થઈ ગયા છે એ તો જવાના જ છે, પ્લસ આ ટ્રીટમેન્ટ કર્યા પછી વધશે નહીં. ધાણાવાળું હોય કે જીરાવાળું હોય, કેદીનો હું કહેતો હોઉં છું, આગોતરા પગલાં નહીં લીધા હોય એને લગભગ આ વાતાવરણને લીધે સકરી સડીએ ગયા છે ખેડૂત. અને વધારે પડતું તમારે ધ્યાન આ જ રાખવાનું છે, ધાણા જીરાવાળું પડવું હોય તો તમારે એ પ્રમાણે ગોઠવવાનું છે. અને જ્યારે ઉરિયા છાંટો તો ઉરિયાના પટની અંદર આપણે જે સલ્ફર હોય સલ્ફરનો પટ મારી અને ઉરિયા આપવાનું, એને લીધે આપણા જીરુને પાણી પણ વધારે થાય નહીં. તો મિત્રો, વધારેમાં જે જણાવવાનું છે કે જે આ બે આપણે વાપરતા હોય 35-40 થી 45 દિવસનું થાય ત્યાં સુધી, તો આ વાપરી લીધા પછી 45 દિવસના જીરાની અંદર જ્યારે ફૂલ આવવા માંડે છે, જેને આપણે મોર પણ કહેતા હોય, તો ફૂલ આવવાની અવસ્થા હોય
અને જીરું એકદમ લીલુંછમ ને કૂણું હોય, ફૂલ ગ્રીનરી હોય, ઉપરથી ઝાકળ બેસતી હોય, ઝાકળના લીધે પછી દિવસના ફૂલ એકદમ તડકો તપતો હોય, તો આ તડકાની અંદર આપણા છોડ નરમા જેવા થઈ કૂણા હોય તો વાંકા વરી જતા હોય આ રીતના, તો છોડને વાંકા વરવા નહીં દેવા માટે સલ્ફર 90% WDG અને પ્લસ આગળ M45 જે આપણે મેનકો જે વાવે છે 75% એ પંપની અંદર 30 થી 40 ગ્રામ નાખી અને છંટકાવ કરવો, જેથી છોડ એકદમ કડક થઈ જાય, જે ઝાકળને લીધે ઢળી જતા હોય, ઉપરની ફૂમકી ઢળતી હોય, કેમ કે એની ફૂલ કુણપને હિસાબે ઢળી જતા હોય. અને આ બધી ટ્રીટમેન્ટ તમે કરજો, પણ વીઘે 3 થી 3.5 પંપ છાંટજો. જેમ બને એમ 30 ગ્રામ ડાઇથેન M45 નાખો, એને બદલે તમે 20 ગ્રામ નાખજો અને પંપ વધારે કરી નાખજો. એટલા માટે કે જીરુંને ઝાકળ જેવું છે પાણી જળી જાય, તમારું જીરું ઝાકળ આવશે તો એકદમ ગ્રીનરી પણ આવશે, કુણપ પણ આવશે, અને M45 રહેશે ભેગું તો એકદમ જીરું તમારું કડક થઈ જશે. જે સલ્ફર WDG આવે છે એ એટલો બધો ગરમ નથી હોતો, જીરાને કડક રાખવામાં મદદરૂપ થાય છે. અને વધારે પડતી જીવાત જે ચૂસક પ્રકારની હોય, જે આપણે કાળી મચ્છી છે, લીલી મચ્છી છે, અથવા તો પીળી મચ્છી છે, અથવા તો થ્રીપ છે, તો એના માટે મેં તમને આની આગળ પણ એક દવા તમને જે બતાવી હતી કિફન કરીને, એમાં કિફન છે 25 થી 30 મિલિટર એક પંપને લઈ અને છાંટવાની, 15 લિટરના પંપમાં 25 મિલી કિફન નાખી અને એનો છંટકાવ કરજો. આનાથી હારામાં હારું જીવાતનું પણ નિયંત્રણ થાય, પણ ફંગીસાઇડ ભેગી આ વસ્તુ ના નાખતા. અને મિત્રો, એક બે દિવસમાં આપણે જે ગૌ આધારિત ખેતી કરે છે, જે ઓલું ગોળ અને ગાયના દૂધની, તો એ આપણે એની મુલાકાત લેવા જવાની છે, કેમ કે આપણે એક શોખ છે અને આપણે એ પણ કરવું છે. આપણે જીરામાં ફૂલ એકદમ આવવા માંડ્યા છે, તો આપણે હવે જીરાને ગાયના દૂધ અને ગોળ લેપી તેને બધું ગૌ રસ છાંટી અને કમ્પ્લીટ બનાવવું છે. કઈ રીતે થાય છે એ બધા મિત્રોએ જેને છાંટ્યું ને એના અનુભવ એને મોઢેથી જ હું તમને વિડીયો દ્વારા શેર કરાવીશ. ફેંકવું નથી થવું, કાયદેસર જ કરવાનું છે. તો આવજો, આજે વિડીયોમાં બસ એટલું, કાલે ફરી નવા વિડીયો સાથે. તો આવજો, જય જગન્નાથ, જય મહાદેવ, જય શ્રી રામ.